प्रोग्रामिंग इन सी गुजराती विडियो सीरीजमां हूँ डॉक्टर अश्विन डोबरिया आपनो हार्दिक स्वागत करू छूँ। प्रीवियस विडियो में आपने सी प्रोग्रामिंग ना खूब ज अगत्यना कॉन्सेप्ट एवं फंक्शन विषय आप डिस्कस करू थी और फंक्शन में केटली टाइप्स होय बिल्ट इन फंक्शन UDF अने UDF एट्ले कि यूजर डिफाइंड फंक्शन नी पण टोटल चार टाइप्स छे। तो एमानी पहली टाइप आपणे आ विडियो नी अंदर डिस्कस करशू। तो UDF छे ई पहली प्रकार जे छे ई नो आर्ग्युमेंट नो रिटर्न वेल्यू एट्ले के आपणे आपणुं यूजर डिफाइंड फंक्शन एवं लखी शकीए कि जेनी अंदर आपणे कंई आर्ग्युमेंट पण पास न करता होय कंई वेल्यू पण रिटर्न न करता होय। हवे पछीना आ चार विडियो में आपणे एक ज कॉमन एक्जाम्पल लेशुं अने ई एक एक्जाम्पल अलग अलग चार ही टाइप में कई रीते आप लखी शकीए तेना विशे डिस्कस करीशुं। तो सौ प्रथम पहला आप समझिए कि यूजर डिफाइंड फंक्शन की जो पहली टाइप है जेमा नो आर्ग्युमेंट नो रिटर्न वेल्यू एटले कि आ प्रकारना फंक्शन में अपने फंक्शन में कोई आर्ग्युमेंट पण पास करता नथी अने आ फंक्शन छे ई कंई वेल्यू पण रिटर्न करतु नथी। जनरली आपणे प्रीवियस विडियो में जोई गया कि ज्यारे कोई फंक्शन छे ई कॉल थाय छे अने कंट्रोल छे ई UDF फंक्शन में जाए अने पछी एनु एक्झिक्यूशन करे त्यार पछी जो कंई वेल्यू कंई जनरेट थती होय तो ई आपणे कॉलिंग फंक्शन में छे ई रिटर्न करावीए छे। पण अहींया आपणे एक UDF एवुं लखीए छे कि जेमां आपणे आर्ग्युमेंट ई पास नथी करवानी अने कंई वेल्यू पण रिटर्न नथी करवानी। तो एक वस्तु खास अहींया ध्यान राखवानी कि ज्यारे कोई पण फंक्शन छे ई कंई वेल्यू रिटर्न न करतु होय त्यारे एनी रिटर्न टाइप छे ई वॉइड होय छे। एटले वॉइड ने आम तो वेल्यूलेस डेटा टाइप कहेवामां आवे छे कि जेनो उपयोग खास करीने UDF फंक्शन में कोई फंक्शन छे ई रिटर्न न करे वेल्यू त्यारे वॉइड मेन्शन करवामां आवे छे। इवन आपणे ज्यारे फंक्शन जे छे एमां कंई आर्ग्युमेंट पण पास न थती होय तो आपणे બ્રેકેટની અંદર પણ વોઇડ લખી શકીએ છીએ। એટલે ફોર એક્ઝામ્પલ ધારો કે આપણે અત્યારે સમ ફંક્શન નો એક એક્ઝામ્પલ લઈશું જેમાં આપણે બે નંબરનો સમ થાય એનું અહીંયા એક્ઝામ્પલ લઈશું। પણ આ સમ ફંક્શન છે કંઈ વેલ્યુ રિટર્ન નથી કરતું એટલે એની રિટર્ન ટાઈપ પણ વોઇડ આપશું અને ધારો કે એ ફંક્શનમાં કંઈ પાસ પણ નથી કરવાનું તો પણ તમે વોઇડ છે એ મેન્શન કરી શકો। પણ અહીંયા વોઇડ જે પાસ કરીએ છીએ એ તમે ઓપ્શનલ રાખી શકો, બ્રેકેટ બ્લેન્ક પણ રાખી શકો અથવા વોઇડ પણ રાખી શકો। એટલે વોઇડનો જનરલ મિનિંગ અહીંયા એવો થાય જો રિટર્ન ટાઈપમાં હોય તો એનો મિનિંગ એમ કે ફંક્શન કંઈ વેલ્યુ રિટર્ન કરતું નથી અને બ્રેકેટમાં જો વોઇડ લખેલું હોય તો એનો અર્થ એવો થાય કે આ ફંક્શનમાં કંઈ આર્ગ્યુમેન્ટ અથવા પેરામીટર પાસ થતા નથી। તો ચાલો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ નો આર્ગ્યુમેન્ટ નો રિટર્ન ટાઈપનો UDF ફંક્શન। આપણને ખ્યાલ છે કોઈ પણ UDF ફંક્શન આપણે લખવું હોય તો એની અંદર ત્રણ પાર્ટ આપણે લખતા હોઈએ છીએ। પહેલો પાર્ટ છે એમાં ફંક્શન ડિક્લેરેશન જેને પ્રોટોટાઇપ પણ કહેવામાં આવે છે, બીજો પાર્ટ ફંક્શન કોલિંગ અને ત્રીજો જે છે એ ફંક્શન ડેફિનેશન અથવા તો ફંક્શનનો બ્લોક અથવા બોડી જેનું ડિટેલિંગ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ગયા કે UDF કઈ રીતે લખવું। હવે આ જે એક્ઝામ્પલ છે જેની અંદર આપણે સમ નામનું UDF ફંક્શન બનાવ્યું છે જે સમ નામના UDF ફંક્શનનું મેઇન કામ બે વેલ્યુનો સમ કરવાનો અને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવાનો। હવે અહીંયા જે આપણે UDF લખ્યું છે એમાં આપણે કંઈ રિટર્ન નથી કરવાનું અને કંઈ પાસ પણ નથી કરવાનું એટલા માટે અહીંયા આપણે એની પ્રોટોટાઇપ અથવા તો ડિક્લેરેશનમાં રિટર્ન ટાઈપ વોઇડ છે, ફંક્શનનું નામ આપણે જે આપવું હોય એ આપીએ અને કંઈ પાસ નથી કરવું એટલે વોઇડ આપેલું છે। બીજું એક મિત્રો ખાસ ધ્યાન રાખો કે આ સ્ટેટમેન્ટમાં આપણે કંઈ વેલ્યુ પાસ ન થાય તો મેં કીધું એમ કે વોઇડ છે એ ઓપ્શનલ છે એટલે તમે આ રીતે પણ લખી શકો વોઇડ સમ અને બ્રેકેટ બ્લેન્ક। તો બ્રેકેટ બ્લેન્ક રાખો તો એનાથી પણ કમ્પાઇલરને ખ્યાલ આવે કે આ ફંક્શનમાં કોઈ આર્ગ્યુમેન્ટ પાસ થતી નથી। ત્યાર પછી અહીંયા આપણે કોઈ વસ્તુ પાસ નથી કરવાની એટલે મેઇન ફંક્શનમાં આપણે યુઝર પાસેથી કે કોઈ વેલ્યુ લીધી નથી, માં ડાયરેક્ટ આપણે ક્લિયર સ્ક્રીનથી લઈ અને સીધું ફંક્શન છે એ કોલ કરાયું છે। ફંક્શન છે કોલ થાય છે ત્યારે પણ આપણે જોઈ શકો છો કે આ રિટર્ન ન કરવા આ ફંક્શન કંઈ રિટર્ન નથી કરતું એટલે અહીંયા કોઈ વેરિયેબલ પણ આગળ મેન્શન કર્યો નથી, ઇવન કંઈ પાસ પણ નથી કરતા તો અહીંયા આપણે બ્રેકેટ જે છે એ પેરેન્થેસિસ બ્લેન્ક રાખવાના। હવે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે ફંક્શન કોલ કરતા હોય ત્યારે અહીંયા વોઇડ મેન્શન કરવાનું હોતું નથી, બ્રેકેટ છે એ બ્લેન્ક રાખવાના। જેવું ફંક્શન કોલ થશે એટલે કંટ્રોલ ડાયરેક્ટ અહીંયા જમ્પ કરશે અને પછી એ UDF ફંક્શનની અંદર આપણે ત્રણ વેરિયેબલ ડિક્લેર કર્યા જેમાં બે વેરિયેબલની વેલ્યુ આપણે યુઝર પાસેથી ઇનપુટ લેશું અને એ બે વેલ્યુનો સમ કરી Cની અંદર સ્ટોર કરીને પ્રિન્ટ કરાવશું। તો આ રીતે આપણે ત્રણ પાર્ટ લખવાના હોય છે UDFમાં। ઇવન
ઇવન ફંક્શનનું જે પ્રોટોટાઇપ લખવાનું છે તો તમે ફંક્શન ડેફિનેશનનું જે હેડર કહેવાય, એટલે કે આ સ્ટેટમેન્ટ વોઇડ સમ, તો આ ફંક્શનનું હેડર તમે ડાયરેક્ટ કોપી કરીને અહીંયા મૂકી દો અને બાજુમાં સેમિકોલોન લખી નાખો, તો એ પણ એક એઝ એ ડિક્લેરેશન હોય છે. બીજું, આપણે ગયા વિડીયોમાં જોયું કે આ ડિક્લેરેશન્સ શા માટે લખવાનું હોય છે, તો જ્યારે આપણું એક્ઝિક્યુશન પ્રોગ્રામનું સ્ટાર્ટ થાય ત્યારે કમ્પાઇલરને ખ્યાલ આવે કે આ પ્રોગ્રામની અંદર સમ નામનું UDF ફંક્શન છે જે કંઈ રિટર્ન નથી કરતું અને જેની અંદર કંઈ આર્ગ્યુમેન્ટ પાસ થતી નથી. હવે ડિક્લેરેશન છે એ ક્યારે લખવું પડે છે, તો કે જ્યારે આપણે ફંક્શન કોલ કર્યું હોય પછી એની ડેફિનેશન આપણે લખી હોય, એટલે કે પછી એનો કોડ લખ્યો હોય. પણ ધારો કે તમે આ ફંક્શનની ડેફિનેશન અથવા તો UDFનો બ્લોક છે એ મેઇનની પહેલાં લખો, એટલે કે અહીંયા લખો, તો પછી ડિક્લેરેશનની જરૂર છે નહીં. એટલે આ એક જસ્ટ તમારા નોલેજ માટે. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુશન જોઈએ કે આ ફંક્શનનું એક્ઝિક્યુશન કઈ રીતે થશે. તો સૌ પ્રથમ જ્યારે આપણે પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ કરીએ ત્યારે એક્ઝિક્યુશન છે એ ઓલવેઝ મેઇનથી સ્ટાર્ટ થશે, અને જ્યારે કંટ્રોલ મેઇન પર આવશે ત્યારે કમ્પાઇલરને એટલું ખ્યાલ આવશે કે અહીંયા આપણે ડિક્લેરેશન ઉપરથી કે આ UDF આ ફંક્શન આ પ્રોગ્રામની અંદર સમ નામનો એક UDF ફંક્શન છે જેની રિટર્ન વેલ્યુ વોઇડ છે, એટલે કે કંઈ વેલ્યુ રિટર્ન નથી કરતું અને કંઈ વેલ્યુ પાસ નથી કરતું. બીજું એક ખાસ અગત્યનું એક મેમરી પોઈન્ટ ઓફ વ્યૂ સમજવા માટે મેં અહીંયા ડ્રોઈંગ આપેલું છે કે જ્યારે આપણે પ્રોગ્રામ મેઇનથી સ્ટાર્ટ થાય છે એટલે મેમરીની અંદર મેઇન ફંક્શનનો એક અલગ મેમરી એરિયા ક્રિએટ થાય છે, રાઈટ? અને એ એરિયાની અંદર મેઇન ફંક્શનની અંદર જેટલા તમે વેરિયેબલ અહીંયા ડિક્લેર કર્યા હોય એ બધા એ મેમરી એરિયાની અંદર ડિક્લેર થયેલા હોય છે. આ પ્રોગ્રામમાં આપણે એક વેરિયેબલ અહીંયા ડિક્લેર નથી કર્યો એટલે અહીંયા બ્લેન્ક આપેલું છે. ત્યાર પછી નેક્સ્ટ જ્યારે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ક્લિયર સ્ક્રીન, એટલે ઓલ્ડ જે આઉટપુટ હશે એ ક્લિયર થઈ જશે, અને અત્યારે મેઇન ફંક્શનમાં કોઈ વેરિયેબલ ડિક્લેરેશન ન હોવાથી એનો મેમરી એરિયા અત્યારે અહીંયા ક્લિયર બતાવ્યો છે. જેવું સમ ફંક્શન જે છે UDF ફંક્શન એ કોલ થશે એટલે કંટ્રોલ ડાયરેક્ટ સમ ફંક્શન્સના સ્ટેટમેન્ટથી જમ્પ કરી અને UDF ફંક્શન સમ ઉપર આવશે. હવે અહીંયા એક બીજો મેમરી એરિયા ક્રિએટ થશે, કારણ કે આપણે આપણું UDF કોલ કરીએ છીએ અને જ્યારે પણ તમે UDF કોલ થાય છે ત્યારે એ UDFનો અલગથી મેમરી એરિયા ક્રિએટ થાય છે. હવે આ અલગ અલગ મેમરી એરિયા ક્રિએટ થાય એનાથી શું થાય છે એના વિશે આપણે જોઈએ. તો આ સમ ફંક્શનનો મેમરી એરિયા છે અને સમ ફંક્શનની અંદર આપણે ત્રણ વેરિયેબલ ડિક્લેર કર્યા છે, તો એ ત્રણ વેરિયેબલની મેમરી જે છે એ આ એરિયામાં એલોકેશન થતી હોય છે. બીજી એક વસ્તુ અહીંયા ધ્યાન રાખ, એટલા માટે મેં અલગ અલગ ડ્રો કર્યું છે. ધારો કે તમે મેઇનની અંદર પણ ઇન્ટીજર ABC ડિક્લેર કર્યા હોય તો એ આ મેમરીમાં ડિક્લેર થાય, એટલે એ તમને મલ્ટિપલ ડિક્લેરેશનની એરર નહીં આપે, કારણ કે બંને ફંક્શનના મેમરી એરિયા અલગ અલગ હોય છે. એટલે આપણે ઇન્ટીજર ABC મેઇનમાંય ડિક્લેર કરી શકીએ, સમમાંય ડિક્લેર કરી શકીએ, કારણ કે બંને મેમરી એરિયા અલગ અલગ છે. જનરલી આપણે સેમ વેરિયેબલના નામ એક જ ફંક્શનની અંદર આપી નથી શકતા, પણ જો ફંક્શન અલગ અલગ હોય તો તમે બેના વેરિયેબલના નામ સેમ રાખી શકો છો, બરાબર? એટલે જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે એટલે ત્રણ વેરિયેબલ છે એ સમ ફંક્શનના મેમરી એરિયામાં ડિક્લેર થશે. ત્યાર પછી આપણે યુઝર પાસેથી બે નંબર લઈએ છીએ, એ અને બી. ધારો કે યુઝર છે એની અંદર 5 ઇનપુટ કરે છે, બીની અંદર 3 ઇનપુટ કરે છે, તો મેમરીની અંદર A = 5, B = 3. પણ સીની અંદર આપણે અત્યારે કંઈ ઇનપુટ નથી કરતા એટલે અહીંયા XXS એનો મિનિંગ એમ કે ગાર્બેજ વેલ્યુ હશે, અનનોન વેલ્યુ હશે. ત્યાર પછી જેવું A + B થશે એટલે 5 + 3 થશે અને 8 આન્સર સીમાં સ્ટોર થશે, એટલે આ મેમરી એરિયામાં 8 છે એ આપણને ત્યાં સ્ટોર થશે. અને ત્યાર પછી ફાઇનલી આપણે સી જે છે એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરીએ છીએ. હવે ખાસ અગત્યની વસ્તુ એ છે કે અહીંયા આ ફંક્શન કંઈ વેલ્યુ રિટર્ન નથી કરતું, એટલા માટે આપણે આન્સર છે એ UDFની અંદર જ પ્રિન્ટ કરાવી દીધો છે. બીજી વસ્તુ, આ ફંક્શન કોલ થાય ત્યારે એની અંદર કંઈ વેલ્યુ પાસ પણ નથી થતી, એટલે આપણે UDF ફંક્શનની અંદર જ યુઝર પાસેથી બે વેલ્યુ લીધી છે, કારણ કે કંઈ પણ ઓપરેશન કરવું હોય તો આપણે વેલ્યુની તો જરૂર પડશે. એટલે અહીંયા વેલ્યુ ઇનપુટ પણ આપણે UDFમાં કરીએ છીએ, વેલ્યુ ડિસ્પ્લે પણ આપણે UDFમાં કરીએ છીએ, કારણ કે આ ફંક્શનમાં નથી વેલ્યુ રિટર્ન થતી કે કંઈ નથી કંઈ વેલ્યુ પાસ થતી. હવે ખાસ અગત્યની વસ્તુ એ છે કે જેવી UDFનું એક્ઝિક્યુશન પૂરું થશે એટલે કંટ્રોલ જે છે એ જ્યાંથી કોલ થયું હશે ત્યાં પાછો જશે, એટલે કંટ્રોલ પાછો અહીંયા આવી જશે. હવે ખાસ અહીંયા ધ્યાન રાખો કે જેવો કંટ્રોલ આપણા UDF ફંક્શનમાંથી પાછો કોલિંગ ફંક્શનમાં રિટર્ન જાય છે ત્યારે મેમરીની અંદર
જે યુડીએફની મેમરી એરિયા એલો મેમરીમાંથી રિમૂવ થઈ જાય છે. રિમૂવ થઈ જાય એટલે હવે તમારે ધારો કે એ બી સી જે છે આ વેરિયેબલ આપણે બીજા ફંક્શનમાં એક્સેસ કરી શકતા નથી. એટલા માટે આ બધા ફંક્શન્સને લોકલ વેરિયેબલ કહેવામાં આવે. લોકલ વેરિયેબલ એટલે શું? તો કે જે ફંક્શનની અંદર એ ડિક્લેર કર્યા હોય એ ફંક્શનના બ્લોકમાંથી એક્સેસ થાય. જેવો કંટ્રોલ બીજા ફંક્શનમાં ટ્રાન્સફર થાય તો એ કોઈપણ લોકલ વેરિયેબલ કોઈ ફંક્શનના બીજા ફંક્શનમાં એક્સેસ થતા નથી. એનું રીઝન આ છે કે જેવો કંટ્રોલ ટ્રાન્સફર બીજા ફંક્શનમાં થાય એટલે કે કોલિંગ ફંક્શનમાં થાય એટલે મેમરીમાંથી રિમૂવ થઈ જાય છે. અને ફરી ધારો કે તમે સમ ફંક્શન અહીંયા બીજી વખત કોલ કર્યું હોય તો બીજી વખત કંટ્રોલ અહીંયા ટ્રાન્સફર થાય તો એની નવી મેમરી એલોકેટ થાય છે. એ સેમ ઓલ્ડ મેમરીમાં ઓલ્ડ તો મેમરી એની રિમૂવ થઈ ગઈ હોય છે. તો આ રીતે પછી જ્યારે કંટ્રોલ છે એ નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે એક્ઝિક્યુટ કરે છે એટલે સમ ફંક્શનની જે મેમરી હોય છે એ ક્લિયર થઈ ગયું છે. આ રીતે આ ફંક્શન્સનું યુડીએફ ફંક્શનનું એક્ઝિક્યુશન થતું હોય છે. તો મિત્રો આશા રાખું કે આ ફંક્શન આ આપણને ખાસ સમજાયું હશે. અને આપણે જે ચાર ટાઈપ યુડીએફની જોઈએ એમાંની પ્રથમ ટાઈપ આ વિડીયોની અંદર જોઈ, નો આર્ગ્યુમેન્ટ નો રિટર્ન વેલ્યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી પાછા નેક્સ્ટ ટાઈપના યુડીએફ એટલે કે નો આર્ગ્યુમેન્ટ અને રિટર્ન વેલ્યુ કઈ રીતે થાય તેના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આપને સમજાયો પણ હશે. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપણા ગુજરાતી વર્ઝનના જેટલા થિયરી અને પ્રેક્ટિકલના વિડીયો છે તેની લિંક્સ પણ આપેલી છે આપના રેફરન્સ માટે. તો ખાસ મિત્રો આ વિડીયોને લિંક આપ મેક્સિમમ ફ્રેન્ડ્સ સ્ટુડન્ટ્સને આપ શેર કરો, લાઇક કરો અને આવનારા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ખાસ આપણે આ વિડીયોને સબસ્ક્રાઇબ કરો. સો થેન્ક યુ. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં એક બીજા યુડીએફ ટાઈપ સાથે મળીશું. થેન્ક યુ.